नमस्कार विद्यार्थी मित्रों, पूरक वाचन में आपणे हवे आगळ जोईए। पूरक वाचन बीजा पाठनी अंदर जोता हता आपणे काबुली रविन्द्रनाथ टागोरे लखेलो अने अनुवाद करेलो महादेव देसाई, एमां आपणे आगळ जोईए। तमे पण तमारो गुजरातीनुं पाठ્યપુસ્તક खुल्लो राखो, पेज नंबर 72 उपर जो एमां ध्यान आपो। छेले आपणे के मिनीना बापा अने मां खड़खड़ा खड़खड़ हस्या, ना बे ना एने खेद में लई गया, जेल में लई गया, त्या सुधी आपणे जोयुं हतुं। वा आगळ जोयुं ए वात ने 7 वर्ष वही गया, मिनीना लग्न लेवाया हता। आंगणामां मोटो मांडवो बंधायो हतो, चौकमां मोटा साथिया पुराया हता, गामडामांथी सारा ढोलियो अने शरणાઈ વાદક આવ્યા હતા, તેવો મધુર શરણાઈ વગાડી રહ્યા હતા। મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું। જો એક કોઈ ખૂનના એ ગુનાની અંદર કાબોલીને એ કેદા જેલમાં લઈ જાય છે, એ પછી કેટલા વર્ષે 7 વર્ષ પછી એ મિનીના લગ્ન, કારણ કે મિની હવે યુવાન થઈ ગઈ હોય છે અને મિનીના લગ્ન લેવાતા હોય છે। આંગણામાં મોટો માંડવો બાંધેલો હોય છે, એ મોટા ચોકની અંદર સાથિયા પુરાવેલા હોય છે અને સારા ઢોલી અને શરણાઈ વળાવ્યા હોય છે, અને મિની ઘર છોડીને સાસરે જવા નથી એટલે એના બાપના દિલમાં દુઃખ માતું ન હતું। દુઃખના દિલમાં દુઃખ ન માવું એટલે ખૂબ જ દુઃખી થવું। તેવા મેલા ગીલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો, પણ ગાલ ઉપર અને કપાળ ઉપર કરચડી પડેલો એક માણસ દરવાજો ઉગાડી અંદર આવ્યો। મિનીના બાપને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો। મિનીના બાપને થયું કે હવે મંગળ દહાડી આ ખૂનીનું મોં ક્યાંથી જોયું, પણ પેલાએ તો પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે જડ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો। આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું, હવે મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું રૂઢિ પ્રયોગ છે, જે તમારી પરીક્ષાની અંદર એનો વાક્ય પ્રયોગ કરવાનો હોય છે, તો અહીંયા યાદ રાખવાનું। આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું, ઉદાસ થઈને તે બહાર નીકળ્યો। મિનીના બાપને આગળ દિવસો યાદ આવ્યા, કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું, ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો। ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું, બદામ પિસ્તાને દ્રાક્ષ બિચારા કોઈ બીજા કાબુલી પાસેથી માગી લાવ્યો છે। તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જઈશી, એની આંખમાં પાણી આવ્યા, આંખમાં પાણી આવવા એટલે એ રડવું, ખૂબ જ ઉદાસ થવું, દુઃખી થવું, એની આંખમાં પાણી આવ્યા। તેણે કહ્યું, વારુ સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તાને દ્રાક્ષ તો આપજો। મિની બાપને દયા આવી, કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂરી છે, એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા માંડ્યા। કાબુલીને આંખમાં તે આંસુની ધારા ચાલી, ઘડીક પછી શાંતથી તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો, દેશમાં તમારી મિની જેવી મને દીકરી છે। જો આ શિક્ષકની સાર્થકતા જે કાબુલે લખ્યું ને, જે બધી સૂકો મેવો બધા પિસ્તાને બધું જે વેચતા હોય ને કાબુલી કહેવામાં આવે છે, તો એ કાબુલી પોતે એમ કહે છે કે દેશમાં તમારી મિની જેવી મને દીકરી છે, તમારી એ દીકરી જોઈને, તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોય એમ હરખાવું છું। જો એક એક પિતાનું હૃદય એ દીકરી પ્રત્યે કેટલું લાગણીવાળું હોય છે, કેવું હોય છે એની વાત કરી છે, કે દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોય એમ હરખાવું છું, એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન પર મૂકીને તેને ગળી ઉકેલી। મિનીના બાપ આગળ ધીર્યો, ચોર ખીચ્યો એટલે એ શર્ટની અંદર એવું અંદરની સાઈડની અંદર એવો ખીચ્યો કરેલો હોય કે અંદર આપણે પૈસા છે, બીજી વસ્તુ એ રાખી શકીએ, એટલે કોઈ વસ્તુ એ પડી જવાનો અથવા બીજા કોઈ ચોરી જવાનો, એ ભય ના રહે એટલા માટે એને કેમ આવશે ચોર ખીચ્યો। ચોર ખીચામાં જે કરચલી પહેરેલો કાગળ કાઢ્યો અને એ મિનીના બાપ આગળ ધીર્યો, કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની સાહ્ય રંગીને પડેલી છાપ હતી। મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો, પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો, મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો, અને તેના મનમાં થયું, આ એ મારા જેવો બાપ છે। તરત મિનીને એના બાપે બોલાવી, પીઠી ચોળેલી, ઘરેણા પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? ઘરમાંથી બૈર્યા હોય ના પાડી, પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા। તેમણે કહ્યું, મિની ઓળખે છે તને? કિસમિસ બધા ખવડાવનાર કાબુલીને, કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવો। કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો, હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ છે,
એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે. બેટા સુખી થશે, બેટા સુખી થશે. મિની તો કશું બોલી જ શકી નહીં. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી છે, તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કાબુલી શિક્ષકોનો પાઠ રવીન્દ્રનાથ ટાગોરે લખેલો, મૂળે તો મેં તમને અગાઉથી વાત કરી, બંગાળી ભાષામાં લખેલું જે કાબુલીવાલા જે છે, એ કાબુલીવાલામાંથી એક નાનો પ્રસંગ લીધો છે કે એનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે ગુજરાતીમાં અનુવાદ. અને કીધું છે, વતનથી દોરીને સુકમય વિસ્તાર કાબુલીને, મિનીમાં પોતાની દીકરી દેખાય છે. સર્વમાં મિનીના મા બાપ કાબુલીની શંકાથી જુએ છે, પરમ તેના હૃદયના ભાવ ઓળખતા તે બંને લાગણી સફર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરક વાંચનનો જે આ પાઠ છે એ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. તમારે પણ વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય પોથીની અંદર આ પાઠના જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે પૂરીને એના એ સવાલ જવાબ કંઠસ્થ કરવાના છે. એમાં એક એક વાક્યમાં પ્રશ્નો છે, બે ત્રણ વાક્યમાં પ્રશ્નો, સમાનાર્થી વિરોધાર્થી જોડણીના પ્રશ્નો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, ને એ બધું તમારે વ્યાકરણ કરી નાખવાનું છે. અને પરીક્ષાની અંદર આમાંથી ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે. તો હવે આપણે પૂરક વાંચનો આ બીજો જે પાઠ છે જેનું શીર્ષક છે કાબુલી, એ આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. અસ્તુ.